આજથી શરૂ થતા આ દિવાળી પર્વમાં વાઘબારસ, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી અને નૂતન વર્ષ અભિનંદનની સૌ મિત્રો પ્રાતિજનોને હું શુભકામનાઓ પાઠવું છું અને હું અને મારા કુટુંબીજનો વતી આપ સૌને નૂતન વર્ષ અભિનંદન પાઠવું છું. દિવાળી સૌ હળીમળીને સારી રીતે ઉજવીએ અને તમામ પ્રકારની સરકારની ગાઈડલાઇન્સને ફોલો કરીએ અને આવનારા સમયના એક સાથ બધા એકબીજાનો સાથ આપી અને સમયના આ કપરા કાળને કાઢી ફરીથી એક રેગ્યુલર જીવન તરફ જઈએ એવી સૌને શુભકામનાઓ. તથા પ્રાંતિજ તાલુકાના સ્નેહીજનો, મિત્રો તથા ગ્રાહક મિત્રોને સંવત 2077ના મારી હાર્દિક શુભેચ્છાઓ. નવા વર્ષ આપ સૌનું પ્રગતિમય જાય એવી પ્રભુને પ્રાર્થના. વધુમાં કોરોના હિસાબે જે લોકોએ સાથ સહકાર આપ્યો છે એ સૌનો પણ હું આભાર માનું છું. પ્રાંતિજના વેપારીઓ પણ જે ડિસ્ટન્સ રાખીને ધંધો કરી રહ્યા છે એ લોકો પણ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. આપ સૌને એક નમ્ર વિનંતી, જ્યારે પણ આપને સોના ચાંદીનું કંઈ પણ કામ હોય, લેવું હોય, વેચવું હોય, તો અવશ્ય એક વખત મુલાકાત લો, આપને ચોક્કસ ફાયદો થશે. વગર વ્યાજના દાગીના ઉપર વગર વ્યાજના રૂપિયા અહીંયાથી આપને મળી શકે છે, તો ચોક્કસ પધારજો. જય શ્રી કૃષ્ણ. જામનગરના ધ્રોલમાં કિસાન કોંગ્રેસના દેખાવ, પાક વીમો અને કમોસમી વરસાદને લઈને સહાય અંગે વિરોધ. જામનગર જિલ્લામાં આવેલા ધ્રોલ ખાતેથી ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાની આગેવાની હેઠળ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અને પાક વીમાના મુદ્દે ખેડૂતોને ન્યાય અપાવવા આંદોલનના મંડાણ કરવામાં આવ્યા છે. બુધવારે આ અંતર્ગત ધ્રોલ ખાતે મામલતદારને આવેદનપત્ર પાઠવી ખેડૂતોને ન્યાય આપવાની માંગણી કરવામાં આવી છે. મુખ્યપ્રધાન દ્વારા ખેડૂતો માટે વિવિધ યોજનાઓ જાહેર કરવામાં આવી. ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી દ્વારા ખેડૂતો માટે વિવિધ યોજનાઓ જાહેર કરવામાં આવી છે, જેમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો પણ સમાવેશ થાય છે. જે વિસ્તારોમાં વધુ વરસાદ પડ્યો હોય તેવા ખેડૂતોને વળતર આપવાની જાહેરાત આ યોજના દ્વારા કરવામાં આવી છે, પરંતુ આ વાત સદંતર પોકળ સાબિત થઈ રહી છે અને સરકાર ખેડૂતોને છેતરી રહી હોવાનો આક્ષેપ ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા દ્વારા કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી સહાય યોજના અને પાક વીમા મુદ્દે આંદોલન મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. જામનગરના ધ્રોલ ખાતે બુધવારે મામલતદારને આવેદનપત્ર પાઠવી ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા અને ખેડૂતો દ્વારા તાત્કાલિક મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ ખેડૂતોને મળે તેમજ ગત વર્ષે મંજૂર થયેલો 25% જેટલો પાક વીમો હજુ પણ ન મળ્યો હોય તે પણ તાત્કાલિક ખેડૂતોને આપવાની પણ માંગણી કરવામાં આવી છે. ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી આ સાથે જ જો માંગણીનો સ્વીકાર તાત્કાલિક કરવામાં નહીં આવે તો આગામી સમયમાં સમગ્ર રાજ્યમાં ખેડૂતોના વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ખેડૂત નેતા પાલભાઈ આંબલિયા દ્વારા આપવામાં આવી છે. હર્ષલ ખંધેડિયા, ZSTV, જામનગર. મા હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે મા હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રૂજ ના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાનો દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે મા હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર
અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો મા હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વાળનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાળ, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990079903. ZS TVના માધ્યમથી હું મારી પ્રાંતિજ અને તલોદ વિધાનસભાના સર્વે ભાઈ બહેનો અને સર્વે કાર્યકરોને નૂતન વર્ષના નૂતન વર્ષાભિનંદન પાઠવું છું. નવું વર્ષ આપ સૌ માટે ખૂબ નિરોગીમય રહે, ખૂબ આપ તંદુરસ્ત રહો, ખૂબ પ્રગતિ કરો એવી જ હું ભગવાનને પણ પ્રાર્થના કરું છું. દિવાળીનું પર્વ ચાલી રહ્યું છે અને આ પર્વ દરમિયાન મારું આપણે બધાને નમ્ર વિનંતી છે કે કોરોનાની જ્યારે મહામારી ચાલી રહી હોય ત્યારે આપ સર્વે માસ્ક પહેરીને જ બહાર નીકળો, વારંવાર હાથ ધોવાનું રાખો, સોશિયલ ડિસ્ટન્સિંગનું આપણે પાલન કરીએ એવી પણ આપણે બધાને મારી નમ્ર વિનંતી છે. આવનારું વર્ષ કોરોના મુક્ત રહે અને જેમ સરકારની ગાઈડલાઈન પ્રમાણે આપણે એને વર્તીને રહીએ એવી પણ હું આપને સર્વેને હું નમ્ર વિનંતી કરું છું. ફરીથી આપ સર્વેને આ ZS TVના માધ્યમથી, ZS TVના પણ અને આપ સર્વેને ફરીથી મારા હાર્દિક નૂતન વર્ષાભિનંદન. ધન્યવાદ.